સિયાચિન ઉત્તર ગ્લેશિયર પાસે હિમસ્ખલન, ચાર જવાન શહીદ, બે નાગરિકોના મોત, 18,000 ફૂટની ઊંચાઈએ આર્મીની ચોકીઓ નષ્ટ. શિવસેના સાથે સરકાર રચવા અંગે કેટલાક નેતાઓનો વિરોધ, આજે એનસીપી અને કોંગ્રેસના નેતાઓ દિલ્હી જાય તેવી શક્યતા. બીજવાળી મગફળીની પણ થશે ખરીદી, કૃષિ પ્રધાન ખેડૂતોને 15 દિવસના સમય સાથે આપ્યું આશ્વાસન, કોઈને નહીં થાય અન્યાય. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી, 145 કેન્દ્રો પર 90 દિવસ સુધી ચાલશે ખરીદીની પ્રક્રિયા, ખરીદીનો સમય લંબાવવા કેન્દ્ર સરકારને રજૂઆત. કમોસમી વરસાદને કારણે રવિ પાકના વાવેતરમાં વિલંબ, ઘઉં અને બટાકાનું માત્ર 1% જ વાવેતર, માત્ર 4% વવાયા ચણા. ચોટીલાના ખેડૂતોના પાક વીમા વળતર અંગે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ, વીમા કંપની અને સરકારને નોટિસ, નવેમ્બરના અંત સુધી વળતર ચૂકવવા આદેશ. બિસ્મા રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ફટકારી ચીફ સેક્રેટરીને નોટિસ, કહ્યું ચુકાદાનું પાલન ન કર્યું તો શા માટે તમને જેલમાં ન મોકલીએ. અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પિતાએ હાઈકોર્ટમાં દાખલ કરી હેબિયસ કોર્પસ, તો બંને બહેનોએ વીડિયોના માધ્યમથી સામે આવી કહ્યું અમે સુરક્ષિત.